અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડાતા ભેંસોના મૃત્યુ. અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામ નજીક આવેલી ગોકુલ કંપની દ્વારા કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડવાના કારણે માલધારીઓની ભેંસોના મોત થયા હતા. આ ઘટનાને 6 દિવસ જેવો સમય વીત્યો હોવા છતાં આ 7 થી 8 ભેંસોના મૃતદેહો હજુ પણ તે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણીમાં જ છે અને મૃતદેહો સડી ગયા હોય અત્યંત દુર્ગંધયુક્ત વાતાવરણ બન્યું છે અને આના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય ઝડંબી રહ્યો છે. આ બાબતે અંજાર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ શ્રી કરશનભાઈ રબારીએ જણાવ્યું હતું. મારું નામ કરશનભાઈ રબારી છે, અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને કચ્છ જિલ્લા માલધારી સંગઠનના પ્રતિનિધિ તરીકે ગઈ 18 તારીખના વરસામણી ગામના માલધારીઓના પશુઓ પાણીમાં પાણી પીવા ગયેલ અને ત્યાં નદીની અંદર ગોકુલ જીનસ વિમલ કંપની એન્ડ પાછળથી કદાચ વેલ્સ પણ એમ અન્ય કંપનીઓનું પાણી એમાં આવી રહ્યું છે. પરંતુ જ્યારે સ્થળ ઉપર ગયા ત્યારે ખબર પડી કે આ તો મેઇન પાણી ગોકુલ કંપની અને વિમલ કંપનીનું આવી રહ્યું છે, ત્યાં એની લાઈનો નાખેલી છે. હવે આ તમામ સ્થળ ઉપર એએસઆઈ પોલીસ સ્ટેશન દ્વારા હેડ કોન્સ્ટેબલ તેમજ મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી અને જીપીસીપી બોર્ડના કનુભાઈ દ્વારા સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી. ત્યાંનું પાણી પણ લીધું છે કેમિકલવાળું અને પશુઓ મરી ગયા છે તમામ પત્રકારો અધિકારીઓ અને સ્થાનિક પ્રજાએ જોયેલા છે. હવે આ બાબતને તાબડતોબ જ્યારે પ્રજા ભેગી થવા માંડી ત્યારે ગોકુલ કંપનીને મનોમન બીક લાગવા માંડી કે આ તો મારું પાણી છે, મારો ક્યાંય ભાંડો ફૂટે નહીં. એના માટે તાત્કાલિક વરસામણીના પશુપાલકોને મળી અને 12 રૂપિયા 5 લાખ રોકડા આપી એમને દબાવી દેવાની કોશિશ કરવામાં આવેલી છે. પશુપાલકને 5 લાખ આપ્યા છે તેનાથી અમને કોઈ વિરોધ નથી, પરંતુ 1-2 વ્યક્તિને રૂપિયા આપી અને દબાવી દેવો આ ક્યાંનો ન્યાય છે? તે ઉપરાંત અહીંયાનું સરકારી તંત્ર કેટલું બેદરકારીથી જીવી રહ્યું છે તે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. હાલ જ અમે થોડી વાર પહેલાં નિર્મલસિંહ તેમજ અમુક પત્રકારો મારી સાથે ચાલ્યા હતા સાઈડ ઉપર ને ત્યાં જોયું તો હજી ભેંસો સાઈડ ઉપર તરી રહી છે અને એ ભેંસોને કૂતરાઓ ખાઈ રહ્યા છે. હવે એના કારણે એટલી હદે ગંદકી ફેલાવવાની શક્યતા છે કે આજુબાજુમાં પ્લેગ જેવા રોગો ન ફેલે એની શું ખાતરી, કેન્સર જેવા રોગો નહીં ફેલે એની શું ખાતરી? હવે એના માટે અમે સીધો પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો સિદ્ધરાજસિંહ બાપુને, એમણે પણ ખૂબ સારો જવાબ આપ્યો છે કે અમે છેલ્લા 2 દિવસથી ફાયર બ્રિગેડને જાણ કરી રહ્યા છીએ, પરંતુ ફાયર બ્રિગેડવાળા એવું જણાવી રહ્યા છે કે અમારી પાસે સાધન વ્યવસ્થા નથી. ત્યારબાદ જીપીસીપીના કનુભાઈ ચૌધરી સાહેબને અમને ફોન કર્યો, એમણે પણ એવું જ કીધું કે આ કામગીરી અમારામાં નથી આવતી, અમારી જવાબદારી માત્ર ને માત્ર કંપનીઓનું ગંદુ પાણી અને કેમિકલયુક્ત જે પાણી છે એની જવાબદારી બને છે. તો કનુભાઈને પણ પ્રશ્ન કરું છું ને જીપીસીપી બોર્ડને કે આપશ્રીએ અત્યાર સુધી શું કર્યું? કેમિકલયુક્તમાં અત્યારે પશુઓનું મૃત્યુ થયું, તે અગાઉ 1 બેન ત્યાં કુદરતી આજે ગઈ હતી અને એનું પણ ત્યાં મૃત્યુ થયું છે અને આ કંપનીવાળા ખોલેઆમ કેમિકલ પાણી છોડી રહ્યા છે, તો શું આના ઉપરથી એવું નક્કી થાય છે કે કંપનીવાળા અને પ્રદૂષણ વિભાગ મિલીભગત કરી રહ્યા હોય? જો પ્રદૂષણ વિભાગ અને કંપનીની મિલીભગત ન હોય તો આ કંપનીવાળાઓ આવું ગંદુ પાણી ક્યારે છોડી શકતા નથી. તેમજ જીપીસીપી પણ આના માટે જવાબદાર છે. આ મૃતદેહોને જો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફેલાઈ શકે છે. તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની વિરુદ્ધ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી તેવું અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ રબારીએ જણાવ્યું હતું. રિપોર્ટર રાણાભાઈ આહિર, લોકફરિયાદ ન્યૂઝ, અંજાર.